हेलो हाँ नीलेश भाई हेलो कल तो आप लोग नवी सोसाइटी बनी है मासूम भाव से क्या चिंता से हाँ कोई आश्रम नवी सोसाइटी में गोल्डन है गोल्डन में क्या हाँ गोल्डन में गोल्डन में तो कॉमन प्लेट हो रहा है जो इतने जो इतने कॉमन प्लेट हुई ना बात है हाँ एक उसे एक इस पता से डबल मार ऊपर नीचे फुल बांध का सबसे ट्वाइज़ की आवे एक इस पता एक इस लाख पता पता सजा पैसा करके करके देवाना बाकी ने लोन सही जाए 15,000 10,000 20,000 25,000 पहला सेटिंग में खाली 25,000 सूती रेत ये लपती ओके बीजी बदी तो सुविधा चले माँ बहुत ही सुविधा તમે આવો મારી જવાબદારી કાલ સવારે તમને નો મજા આવે પાછું થઈ જવાનું એ ગેરંટી બરોબર અને ગામમાં પૂછી લેવાનું એના કરતા 2 લાખ રૂપિયા સસ્તું હોય તો જ લેવાનું બધી ગેરંટી બરાબર બરાબર એ મારી જવાબદારી એટલે કાલ સવારે તમને મજા આવે કે અહીંયા લોન નો થઈ પ્રોબ્લેમ થયો ઓલું થયું તમારા પૂરા સૂચી સાથે પૈસા પાછા કેમ કે અહીંયા હું ગુંદાસરા ની અંદર મારા 200 મકાન હાલે એટલે આપણે કોઈ પ્રકારનો ભગવાન ની દયા છે પૈસા ટકે સારું છે હું મીટર ઉપર ધંધો નથી કરતો મારા ખુદ ના પૈસા છે એટલે મને બધું ફોહે અમે 10 મકાન હાલે હે ગોલ્ડન માં 10-10 વેચાઈ ગયા અવંતિકા માં 40 મકાન મેં બનાવ્યા 40-40 વેચાઈ ગયા રહેવા આવી ગયા અસિદ્ધિ માં 20-30 બનાવ્યા એમાં બધે વેચાઈ ગયા રહેવા આવી ગયા 20 મકાન ના પાયા અત્યારે ખોઈદા આજે મુહૂર્ત હતું એવડો પિંડા નાસ્તો કરે એવો બધા એને અત્યારે ચાલુ છે બરોબર એમાંથી મેં 20 માંથી 15 વેચી નહીં 5 થી એમાં બસ બધી જ્ઞાતિ રહી છે કે પટેલ છે નહીં વણકર મુસલમાન ઈ બધી કોઈ જ્ઞાતિ અલાઉડ નથી એના સિવાયની જ્ઞાતિ હાલે બ્રાહ્મણ વણકર જી હાલો વણકર હું બ્રાહ્મણ સુથાર સગર ઈ કોટી વરણ કહેવાય ને એ બધે પટેલ ઈ બધે ચાલે બાકી મુસલમાન વાઘરી તમે શબ્દ ઉપર થી કેવી જ્ઞાતિ સમજો છો હવે એ તો ખબર ન પડે છે કેમ કે અમારે શું છે કે એસોસિએશન છે હું પોતે દેવા ધારું ને તો દઈ ન શકું પણ એવું છે કે જે લોકો પ્લોટ આપણે પરચેસ કર્યા હોય ને ત્યારે એવું એલાઉડ કર્યું હોય કે ભાઈ આ જ્ઞાતિ નહીં દેવાનું બાકી તો મેં પોતે ખેતર કર્યું હોય તો હું જ્ઞાતિ ને દઈ શકું XYZ ગમે કરી શકું પણ આ જે અત્યારે જનરલ જ્ઞાતિ બધી ઓલું હોય ને એમાં એ પોતે જ નક્કી કરે છે એસોસિએશન જે આખું હોય ને દરબાર ને જોતું હોય તો મળી જાય સતપુર આયર દરબાર મળી જાય બરાબર બરાબર તો કેટલી કઈ કઈ જ્ઞાતિ નહીં આપવાનું તો હું અમે તો મેં તમને કહી જ દીધું પછી ક્યાં વાત છે વણકર ને મુસલમાન ને એ બધી નથી અલાઉડ બાકી બધી જ્ઞાતિ ને અલાઉડ છે દેવી પૂજક નહીં દેવ પૂજક નહીં બરાબર બરાબર એટલે ત્રણ જ્ઞાતિ નહીં ત્રણ જ્ઞાતિ એવું ફિક્સ નથી સાહેબ તમે કઈ જ્ઞાતિ હોય એ મને કયો ને તમે લાંબી ન કરો તમે જે વસ્તુ હોય ને એ મતલબ મને કહી દો તો મજા આવે બરોબર તમે કઈ જ્ઞાતિ છો એ કયો મને એટલે એ પ્રમાણે ખબર પડે હું તો તમને એવું એ જ્ઞાતિ મારાથી નથી આવતો એટલે હું તો તમને ક્યાંય એ જ્ઞાતિ માંથી તો બસ તો એને આવતા હોય તો એમાં મારે કાંઈ ફેર નથી પડતો સાહેબ બરોબર તમે આવતા હોય ને તોય મારે ફેર નથી પડતો મેં કહી દીધું એ જ્ઞાતિ નથી દેતા 110% નથી દેતા એના સિવાયની જ્ઞાતિ દઈશ એટલે 220% દઈશ બરોબર બરાબર બરાબર હા હા તમારું આખું નામ શું છે નીલેશભાઈ મગનભાઈ સોરઠિયા એડવોકેટ હું ગુજરાત હાઈકોર્ટ નું એડવોકેટ છું બરોબર નીલેશભાઈ મગનભાઈ સોરઠિયા મારું નામ છે બરાબર હા સારું તો હવે અમે તો વણકર માંથી જ આવી છે એટલે મેં તમને હા વણકર માટે મેં સ્પેશિયલ આખી સોસાયટી બનાવી છે એની ટાઈમ મેં 50 મકાન દઈ દીધા વણકર ને 51 મકાન તમારે જોઈએ તો આવી જવાનું 4 મકાન હું હમણાં પ્રોજેક્ટ મૂકવાનો છું તમારે ગમે તે આ વસ્તુ કેવી છે સાહેબ કે મારા ઉપર આધારિત નથી મારા 50% દોસ્તાર વણકર છે મારી વાત સાંભળજો 50% દોસ્તાર મારા વણકર છે
એમની તમે એડવોકેટમાં એમની એડવોકેટની પ્રેક્ટિસ કરો છો કે એડવોકેટ છો? પોતે પ્રેક્ટિસ કરું છું, એડવોકેટ છું, બિલ્ડર છું, બરોબર. એમાં કોઈ વસ્તુનું કાંઈ શંકા ને સ્થાન નથી. અને હું લગભગ ગુંદાસરાની અંદર મારું 80% મારું કામ છે, 20% બીજા બિલ્ડરોનું કામ છે. મારી વાત સાંભળીએ કે તમે લોયર ઉઠી અને તમે આ ઢેઢ વાઘરી શબ્દ બોલો તો એ તમે લોયરમાં પ્રેક્ટિસ કરતા હોય તો આવા શબ્દનો યુઝ કરાય? એ શબ્દનો તમે કીધું ઢેઢ વાઘરી, ના નહીં એમ ના. એટલે મેં તમને પેલા કીધું અમારો એસોસિએશન હોય ને સાહેબ, 50% મિત્રો મારા જે છે ને એ વણકર છે, હું તમને બોલું છું, સાંભળો તમે. એને આ માટે મેં સ્પેશિયલ સોસાયટી બનાવડી. મને કે મારો દોસ્તાર મને ન દે તો બીજું કોણ દે? મેં કીધું ઓકે, તમારા માટે હું સ્પેશિયલ સોસાયટી બનાવું. આખી હરસિદ્ધિ પાર્ક કરીને મેં સોસાયટી બનાવી, એની અંદર પ્લોટ કોઈ નથી લેતું ને, ત્યાં હું પોતે પ્લોટ લઈને હું મકાન બનાવું છું. તમે સમજી ગયા આખી વાત? હું તકલીફી છું સાહેબ, હું પીડાવું છું એટલા માટે કે આખી સોસાયટી જનરલ થઈ હોય, એમાં 200 બિલ્ડરો હોય, હું શું કરું? તમે કયો એમ કે વણકર નહીં દેવાનું? ભલે ભલે એ વાત નથી, પણ મુદ્દો અમે છે કે આ તમે જે ભાષા વાપરી ને એ કાયદા વિરુદ્ધ ની વાપરી એમ, એટલે તમારી પાસે વિરુદ્ધ ની નહીં, પણ આ એસોસિએશન હોય અને નો આપતા હોય તો હું તમને એમ કહું આપીએ ગુ એમ, તો એ કાયદા વિરુદ્ધ ની નો થાય તો એસોસિએશન વિરુદ્ધ ની થાય. તમે સમજ્યા મારી વાત? કચરા પેટી જેવું હોય ને ગોતી દો, પણ આ તમે ગોલ્ડન માં જે તમારું હાલે છે 100% નહીં મળે. હું તમને મોઢે કહું છું નહીં મળે. ઓકે ચાલો, હા નહીં મળે એટલે 100% નહીં મળે. મારું નથી હાલતું, મેં પ્લોટ લીધો છે એમાં 15 મકાનનો, 10 મકાનનો. હું એ જે 10 મકાનનું કાઢું છું એમાં મને ખાલી એસોસિએશને કીધું કે આમાં નહીં આપવાનો, તો હું શું કરી શકું? મને કયો હાલો તમે? એસોસિએશનનો ઠરાવ છે ભાઈ? હે? એસોસિએશનનો ઠરાવ હોય છે કઈ એવો? અરે ઠરાવ ન હોય કે હોય ભાઈ, તમારે જે મનમાં આવે ને તમારે ગોઠવી લેવાનું, એમાં કોઈ બીજી વાત ન આવે, બરોબર. ઠરાવ હોય કે ન હોય એ વસ્તુ નથી. મારે વણકર ને નથી આપવાનો, તમારે જે થતું એ કરવા માંડો હાલો, બરોબર. હવે આપડે બીજી લાંબી વાત ન કરી, ઓકે? નઈ તમે કરજો તો મજા આવશે, બરોબર. તમે એવી વાત ન કરો, તમને જે મજા આવે એ કરો, બરોબર. તમને જે મજા આવે નહીં કરો. તમે એવી વાત નબળી વાત કરશો ને, હું ફ્રેન્ડ તરીકે તમને વાત કરું છું, મારા મકાન છે, હું તમને આપું, તમે કયો નહીં આપું? તમે કયો ગોલ્ડન માં નથી આપતા, ગુંદાસરામાં આવી જાઓ, તમને મારી ઉપર નહીં, તમારે ગમે એની ઉપર કરી લેવાનું. આ તો મોટું કામ મારું હાલે, હું તો કેપેબલ છું અને ગમે ની ગેન ફાડ નાખું, એ તમે વાત રહેવા દો, બરોબર. બાકી તમને હું કહું છું, મારા મિત્રો છો, મારા 50% મિત્રો વણકર છે, હું આપવા માંગુ છું, બરોબર. બાકી તમે એમ કહેતા હોય કે આ તમે જે ભાષા બોલો છો ને એડવોકેટ ની છે? નહીં નહીં, એડવોકેટ ની જ છે. તમે વાત એવી કરી ને સાહેબ, તમે શું કહો છો? અપશબ્દ અપશબ્દ બોલ્યા નહીં, ખરેખર ભાષા વકીલ ની કોર્ટ માં આવી જ દલીલ. મારી વાત સાંભળો તમે, મારી વાત સાંભળો તમે. 500 માળા કામ કરો છો તમે, નામદાર કોર્ટ માં આવી રીતે ન હોય 500 માળા કામ કરતા હોય, અને તમે મને એવો પ્રશ્ન કરી શકો તો તમને લડવાની તેવડ હોવી જોઈએ. ગુંદાસરામાં આવીને લડી લ્યો, હું તમારો સાથ આપીશ. ચાલો તમે એમ ખાલી કહી દો વણકર ને નથી આપતા. આ સોસાયટીમાં નહીં સાહેબ, અવંતિકા એવન્યુ, ગોલ્ડન રેસિડેન્સી, એવી 5 સોસાયટી છે, ધર્મ ભક્તિ. તમે કરી લ્યો ને હું તમારી સાથે છું, પછી ક્યાં વાત? ચાલો સારું, એટલે આમાં નથી આપતા એટલે જ વાત છે ને, આપણે બીજું ક્યાં નથી આપતા? મારું નહીં, મારું નહીં, મારી વાત. તમે મારી એને ફોન કર્યો ને એટલે તમે ડાયરેક્ટ કોન્ફરન્સમાં, ટૂંકમાં આપણે કનેક્ટિવિટીમાં થયા. બાકી તમે ગમે ની એને કોલ કરી લ્યો, ગમે ની એને વાત કરી લ્યો, તમે મારી એને લપ કરશો ની મતલબ નહીં. આ લપ કરવાની વાત જ નથી ને, આ તો અમે તમને પૂછ્યું. હું તો કેપેબલ છું, તમે લપ કરો ને તો મારે કઈ ફેર નથી પડતો, હું એમ કઉ છું. હું તો એડવોકેટ છું, બીજા તો એડવોકેટ નથી. મારી વાત સાંભળો, હું તમને ખાલી એક એડવોકેટ બની ગયો એના છૂટ હોય બધું એમ. મને કોઈ પ્રકાર નો ફેર નથી પડતો, જજ હોય ને તો હલવાઈ જાય ને તો મારો તોડી લે, મને કઈ ફેર નથી પડતો. હા ભલે ગમે તમતાર કરવા માંડો તમે, બરોબર, મારે કઈ ફેર નથી પડતો. હા બરોબર, તમે જેને નંબર આપ્યો હોય ને સાહેબ, એવી રીતે તમે વાત કરો ને, હું તમને ભાઈ તરીકે વાત કરું છું.
હું તો બોલતો નથી. તમે બોલતા નથી ને, તમે વિરોધ ઉપાડો ને સાહેબ, તો જંગલ ઉપાડે, મારી એરે નો ઉપાડે, તમે વાત એવી કરો છો. કઈ કીધું છે? મેં તમને કઈ વાત જ નથી કરી ભાઈ. હું તમને કીધું ભાષા એવી છે, મેં ખાલી એટલું કીધું કે વણકર ને નથી આપતા, તો તમે શું કીધું ભાષા એવી છે તમારી, વણકર ને કેમ નથી આપતા? સાહેબ આની અંદર જે બોલ્યા છો ને, જાતિ વિરુદ્ધ ઢેઢ વાગરી શબ્દ બોલ્યા છો, એવું તમારે શબ્દ ના બોલ્યો હું. મેં શું કીધું તમને? વણકર કઈ વાંધો નઈ તમ તારે. મેં શું કીધું તમને? હા કઈ વાંધો, સારું, તમને મજા આવે. તમને નંબર કોને આપ્યો મારા, એ કયો ને પેલા? તમે આ સોસાયટી લઈને બેઠા છો, હું અહીંયા હું મનનો હું ત્યાંથી નીકળું, તમારો વોર્ડ મારેલો છે. કઈ જગ્યાએ હું કયો? તમારો નંબર જાહેર ન હોય આ બધા નંબર માં તમે આ બધું કરતા હો તો. એક જગ્યાએ મેં બોર્ડ નથી માર્યો સાહેબ, એક જગ્યાએ મેં બોર્ડ નથી માર્યો. મારા ખાલી વાત ઉપર મકાન વેચાય છે. હું ભાઈબંધ તરીકે મારા વણકર રહ્યા ને, વણકર કે વાઘરી, એ 50% મારા મિત્રો છે. 50% માં મારા બે અધર જ્ઞાતિ આવે, સમજી ગયા તમે? 50% માં મારા ભાષા રહી, તમે હજી વાઘરી વાઘરી કરો છો ને, નો કહેવાય ને, દેવી પૂજક કહેવાય, એની અભદ્ર ભાષા નો વાપરો. તમે એને સન્માન આપો, દેવું નો દેવું પછી ની વાત છે. તથ્ય પટેલ ની ગોળે તમને ખાલી પૈસા ની જવા, તમારી પાસે બીજું તમને કઈ મારો તોડી લેવો ન્યા લગન તો તમે બોલો છો. નિલેશભાઈ તમે તમારું રેકોર્ડિંગ સાંભળી ગયો કે તમે હું આમ કરી શકું કેમ કે તમારી પ્રોપર્ટી છે. તમે મારી વાત સાંભળો, હવે જે વસ્તુ થઈ ગઈ તમે મારી વાત સાંભળો. મેં કીધું કે નહીં તમને 50% મિત્રો મારા આ છે, બોલો કે નહીં? ઈ પોઝિટિવ થિંકિંગ ઉપર તમે હૈલા કે નહીં? મને હૈલા ઈ કયો? તમને કઈ કહેતો નથી, તમને કહી દો. તમને ખાલી એટલું કીધું આવા શબ્દ નો યુઝ ન કરવો છે. ઓકે થેન્ક યુ સર, ઓકે સોરી, બસ સોરી, બસ તમે જે શબ્દ નો ઉપયોગ કરો છો સોરી સાહેબ, સોરી, કોઈ માણસ સોરી પણ સોરી બોલ્યો, સોરી બસ. ચાલો એટલે ગમે ને કેવાનું, કાતો ટેટો છે, આ તો વાઘરો છે. અરે એવું બોલ્યો એટલે એવું હું તમને કહેતો નથી. મારી પાસે ઓડિયો મારી પાસે સાહેબ, તમે જો જો તમે ઈ વસ્તુ હું નથી કહેતો તમને. મેં તમને કીધું એમ નહીં, એની સામે મેં તમને કીધું કે નહીં 50% મિત્રો મારા. બરાબર, હવે મારા મકાન લેવું તો મેં તમારો નંબર લઈને મેં તમને ફોન કર્યો. હવે તમે નથી દીધા, મેં તમને કીધું કે નહીં આપીશ, મેં તમને કીધું કે નહીં આપીશ એમ. મેં તમને એવું કીધું કે તમારે મને ગોલ્ડન માં આપવું જોઈએ, એવું મેં તમને કીધું. તમે શું કીધું? કેમ નથી આપતા? ઓલું નથી કરતા? એમ નથી કીધું, મેં તમને એમ કીધું કે તમારો એવો કોઈ ઠરાવ હશે, એમ મેં તમને પૂછ્યું છે. તમારો ઠરાવ કોઈ આવા તમારી કમિટી નો હશે, એવું મેં તમને પૂછ્યું. એટલું બધું સોરી સાહેબ, હાલો બસ સોરી, બસ સોરી, બસ. પણ બીજું હું તમને એમ કઉ છું કે મારા મિત્રો 50-60% મારા મિત્રો જે હોય છે, આપણે વાણી વર્તન સારું રાખો, દેવું નો દેવું પછી ની વાત. અમારે નો દેતો મેં ક્યાં તમારે ત્યાં જીત કરી નહીં, મને આપવું જોઈએ. પણ હું દવત છું ને, તમને મેં ક્યાં ના પડી? આ શું સ્થિતિ નો દેતો? મેં સ્પેશિયલ બનાવડાવેલા હે, હવે તમે મારે સાંભળો તો પછી અમને આખું આમાં દલિસ્તાન જ રેકોર્ડ થઈ ગયો ને, કે અમારા દલિતો ને એક બાજુ રહેવું હોય. તમે અહીં ક્યાં લેવું? હાલો તમને કહું, તમારે જ્યાં લેવું ત્યાં જવું. હાલો આવો, હાલો ક્યાં જવો તમે? અત્યારે
ગોલ્ડન માં જો થાય તો લઈ લ્યો, ગોલ્ડન માં થાય છે. ગોલ્ડન માં તમે આવી જાઓ, જોઈ જાઓ, તમને મારે ક્યાં મકાન છે કેવી રીતે છે તમને અનુકૂળ આવે હું આપી દઉં. હાલો જોઈ જઈ આવો ને, આવું એટલે કઈ કરું છું. એટલે 100% તમે આવી જાઓ, હાલો આપી દઉં હાલો. બરોબર, આ વસ્તુ નું ખાલી એક સિક્રેટ રાખવાનું, બરોબર, કોઈને ખબર ન પડવી જોઈએ. એનું કારણ છે કે બધા વિરોધ કરે મારો, સમજી ગયા સાહેબ, બીજું કઈ નહીં. તમને મજા આવે અમારો ઓટો બહુ ગોઠવાય તમ તાર આપી દઉં હાલો. બસ, અને મેં સમજો આ વસ્તુ ને તમને દાખલો આપું, મેં વણકર ને આપેલો છે, એવું નથી આપેલો, અવંતિકા માં આપેલો છે. 90,000 રૂપિયા ની મેં કોર્ટ ખાધી, મેં આપી દીધું ને સાહેબ, પછી એસોસિએશન આખા વિરોધ કર્યો મારો. સાંભળજો, મારો મિત્ર હતો મન કે જોદું, તું મન નો આપ તો કોણ આપે, એ કે ગામ માં મન કોઈ આપે, કેમ કે તકલીફ આવી રીતે છે મને ખબર જ્ઞાતિ ની. હું પોતે વણકર સાથે મોટો થવાનો વ્યક્તિ છું સાહેબ, સમજી ગયા. એને મેં આપ્યું ને 90,000 રૂપિયા નું, 90,000 રૂપિયા ની મેં ખોઈડ ખાધી. મોટા મોટા બિલ્ડરો નો મને ફોન આવ્યો, કેમ આપી દીધું તમે એ કે, બરોબર, આ વસ્તુ નો અમે વિરોધ કરીશું. ક્યાં ક્યાં બિલ્ડરો નું નામ હશે એનું જે વિરોધ કરવા વાળા હતા? હરપાલસિંહ જાડેજા વડવલા, બરોબર, ભાણુભા જાડેજા વડવલા, બરોબર, 7-8 બિલ્ડર છે. એસોસિએશને અવંતિકા સોસાયટી ની અંદર ઓફિસ ની અંદર વાત કરી, ઇલેશભાઈ એડવોકેટે મકાન આપ્યું વણકર ને, બરોબર, આપણે વણકર ને આપતા નથી. એટલે મને કોલ ચાલુ થયા સાંજે, ઓટોમેટિક મારા ધબકારા વધી ગયા. મેં કીધું શું છે ભાઈ, એ કે આ રીતે તમે મકાન આપ્યું આપડે એલાઉડ નથી. મેં કીધું બરોબર શું થયું, એ કે આ રીતના થયું ને ગામ માંથી મેસેજ મળ્યા. મેં છાનવું નું આપ્યું તો સાહેબ, સમ ખાઈને કહું, મેં છાનવું નું આપ્યું હતું, કોઈને ખબર ન પડે ને એવી રીતે તમને કેમ મેં કીધું, એવી રીતે મેં છાનવું નું આપેલ હતું. પણ ગામ માંથી એવું થયું કે ગમે રહેતા હોય તો આપને ખબર તો પડી જ જાય સામે સામે, બરાબર, એ વસ્તુ ને એને નોલેજ થયું. મારે સાંભળો, અત્યારે જે આ તમારે આમાં નથી રહેવા માંગતા, પણ જે ભેગા થતા હોય એમાં તો બધી જ્ઞાતિ ની દીકરીઓ સાથે લગ્ન કરી શકે છે, એમાં કોઈ કહેતા નથી કે આની છોકરી ન લેવી. આમાં જ ખાલી એટલા પૂરતો જ જાતિ ભેદભાવ મેટો નથી. કોઈ પણ જગ્યાએ દીકરી દીકરા ભણતા હોય તો લેવા પટેલ ના છોકરા અમારી દીકરી સાથે લગ્ન કરે છે, અમારા છોકરા લેવા પટેલ ની દીકરીઓ સાથે લગ્ન કરે છે. કોઈ પણ કાસ્ટ ની હોય તો એમાં એને પ્રેમ સંબંધ હોય પ્રેમ પર લગ્ન કરી શકે છે. એના ઘરે એમ નથી કેતા, કેમ કે ત્યાં છોકરા ને થાય. હું કહું છું, તમે તમે મારું ફ્રેન્કલી વાત સમજો ને તો મજા આવે, તો ખબર પડે કે હું પોતે એનો વિરોધી નથી, હું પોતે એનો વિરોધી નથી સાહેબ, એમ કહું. કઈ વાંધો, કઈ વાંધો, બોલો નિલેશભાઈ. ચાલો, જય સરદાર, જય સરદાર, જય ભીમ.